નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. યોગ ઋષિનું ચિંતન, વિચારોને વિચારોથી કાપવા, આસ્થાઓનું શુદ્ધિકરણ અને ઊંધાને ઉલટાવીને સીધું કરવું, એ જ વિચાર ક્રાંતિનું લક્ષ્ય છે. સદજ્ઞાનનો પ્રકાશ અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવાનું કાર્ય પૂરું કરે. અમારા વિચારો ખૂબ તીક્ષ્ણ અને ધારદાર છે. દુનિયાને બદલવાનો જે દાવો અમે કરીએ છીએ તે સિદ્ધિઓથી નહીં, પરંતુ અમારા સશક્ત વિચારોથી જ કરીએ છીએ. આપ આ વિચારોને ફેરવવામાં અમને મદદ કરો. પંડિત શ્રી રામ શર્મા આચાર્ય, તમે તમારી સાથે સદવ્યવહાર કરો. તમે ઈશ્વરના પ્રતિનિધિ છો, તમે સર્વશ્રેષ્ઠ વિભૂતિના ગુંજ છો, તો તમને કેવો હક છે કે તમે તમારી જાતને દિનહીન કે અભાગ્યા સમજો. તમે ઈશ્વરનું અપમાન ના કરો શકો. ઈશ્વર તત્વ એ સંસારની મૂળ ક્રિયાત્મક શક્તિ છે. સંસારમાં જે બધા પ્રત્યે સત્ય, સુંદર અને શિવ બની શકે છે તે ઈશ્વર તત્વના સંસ્કાર તમારા રક્ત અને માંસમાં દોડી રહ્યા છે. તમે તમારી સાથે સદવ્યવહારી બનવાનું શીખો. તમે બીજાઓનું ભલું ઈચ્છો છો. તમારા સંતાનોનું શિક્ષણ, સ્વાસ્થ્ય, પ્રગતિ અને ભલાઈ માટે આકાશ પાતળ એક કરો છો. પત્ની અને બાળકોના હિત માટે સતત ચિંતા કરો છો. બીજાના ભલા માટે ચિંતા કરવી એ સારું છે, પરંતુ એનાથી શ્રેષ્ઠ માર્ગ એ છે કે તમે તમારા વિષય પર ચિંતિત રહો. બીજાઓ સાથે ખરાબ વર્તન કરવું એને તમે પાપ કહો છો. આવા ખરાબ વ્યવહારને તમે ધૃણાની દ્રષ્ટિએ જુઓ છો, પરંતુ તમે તમારી બાબતમાં જે વિચાર ધરાવો છો એ મારા મતે તો મહાપાપ છે. બીજા એ જે પાપ કર્યા છે એ તો દુનિયા જોયે છે, પણ તમે તમારી સાથે જે અન્યાય કરો છો એ પાપને તમે ધ્યાનમાં લેતા નથી. અંતર્દ્રષ્ટિથી અંતરાત્મા એ જુએ છે. તે ક્યારેક ક્યારેક તમને ધિકારે પણ છે. આ ચેતવણી પ્રત્યે તમે ધ્યાન આપતા નથી, તેથી તે શક્તિ ધીમે ધીમે ક્ષીણ થઈ જાય છે. તમે તમારી જાત પ્રત્યે સદવ્યવહારુ બનો. અખંડ જ્યોતિ, જાન્યુઆરી 1952, પેજ નંબર 8. જય ગુરુદેવ, જય ગુરુદેવ.